નમસ્કાર. સ્કૂલ ઓફ ડિવોશન પાટણ ની યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત. આજે આપણે ધોરણ 11માં વિષય નબળા શાસ્ત્ર ના પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિનામા ની ચર્ચા કરીશું. અગાઉના વિડીયોમાં આપણે મધ્યવર્તી સ્થિતિનામા આપણે લખતો પહેલો ટોપિક નો અભ્યાસ કર્યો, જેને આપણે મધ્ય કહીએ છીએ. મધ્યક ગણવાની બે રીત છે, વર્ગીકૃત માહિતી રીતે અને અવર્ગીકૃત માહિતી રીતે. તો આપણે અવર્ગીકૃત માહિતી રીતે દાખલાઓ જોઈશું. દાખલા તરીકે લઈએ ધોરણ 10 ના 12 વિદ્યાર્થીઓએ પરીક્ષા મેળવેલા ગુણ પરથી સીધી અને ટૂંકી રીતે મધ્ય. તો અહીં મિત્રો, જે ધોરણ 10 ના 12 વિદ્યાર્થીઓ છે, તેઓએ ગણિત વિષયની પરીક્ષા આપી છે. પરીક્ષાનો ગુણ ભાગ છે 50, તેને મેળવેલા ગુણ નીચે મુજબ છે. તેના પરથી આપણે સીધી રીતે અને ટૂંકી રીતે મધ્યમની ગણમાં ગણતરી કરવાની છે. તો અહીંયા આપણે પૃષ્ઠ રચના કરીએ કે મેળવે ગુણ મિત્રો. આ રીતે અહીંયા આપણે જે વિદ્યાર્થીઓ છે તેઓએ 50 ગુણની પરીક્ષામાં મેળવેલા ગુણ વિશે માહિતી આપી છે. અહીં આપણે સીધી અને ટૂંકી બંને રીતે મધ્યમની ગણતરી કરવાની છે. તો પહેલા આપણે સીધી રીતે મધ્યમની ગણતરી કરીએ. સીધી રીતે મધ્યમની ગણતરી સીધી રીતે મધ્યમની ગણતરી માટે આપણે જોઈએ તો સૂત્ર સામાન્ય છે. મધ્ય એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ સિગ્મા એન. સિગ્મા એક્સ આઈ નો અર્થ થાય આપણે મેળવેલ ગુણને એક્સ ના આપીએ, મેળવેલ ગુણને એક્સ. મેળવેલ ગુણના કુલ સરવાળાને સિગ્મા એક્સ આઈ કહેવામાં આવે છે. તો સરવાળો કરીએ 5 ના 13 ને 8 35 36 28 31 34. તો અહીં વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો કુલ સરવાળો 342 થાય છે. તો એના આપણે લખીશું સિગ્મા બરાબર 342 છેદમાં
एन से आपके वाले विद्यार्थियों की संख्या तो बार विद्यार्थियों की संख्या से तो बार डिवाइड करेंगे डिवाइड नॉट बार 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 करेंगे तो 542 बार क्या बार 48.5 तो ऐसे 48.5 और आपने कितनी चीजें उपयोग करी तो जैसे क्या सो आपने टूकी लीजिए मध्य निम्न में तो टूकी लीजिए मध्य में कहाँ की और वहाँ पे मध्य में क्या सो आपने तो सूत्र बनाने के लिए कि मध्य एच बार एच प्लस सिग्मा डी आई सिग्मा एन डी नो आता है से एक्स माइनस एन नो तफावत ने सिग्मा डी आई नो आता है से डी की आगे की कीमत नो तफावत नो सरवाल अने एन नो आता है से कि जो वही धारा है मध्य तो आपने कोई पन मत मेरे राम नो आते कोई पन मूल्य धारी सके कोई पन मूल्य ही तुम्हें धारी सको चलो कोई पन दे सके कि तुम्हारा कोई कीमत धार में તમે તમને અનુભવ હોય તેમાં ધારી શકો છો આપણે 15 ધારી તો એ બરાબર કેટલા રાખશો 15 એ બરાબર કેટલા રાખશો 15 જ્યાં તમે એ ધારો અહીંયા મૂલ્ય શૂન્ય થાય એનું કારણ એ છે કે ડી આઈ બરાબર એક્સ માઇનસ એ એક્સ એટલે 15 અને એ એટલે 15 આવ્યા 15 માંથી 15 જાય એટલે જવાબ થઈ જાય શૂન્ય મિત્રો તમે અહીં કોઈ પણ કિંમત ધારી શકો છો જરૂર નથી કે 15 ધારો તમને કે મારે સારી સારી રીતે આપવાનો છે તો સારી સારી રીતે જો તમને 45 રાખીને આપવાનો તો 45 તમને 35 રાખીને આપવાનો છે તો 35 ધારીમાં તમે આ ધારો ગણી શકો છો તો હવે આપણે શરૂઆત કરીએ 40 માંથી 15 જાય તો કેટલા વધશે 25 45 માંથી 15 જાય તો કેટલા વધશે 30 38 માંથી 15 જાય તો કેટલા વધશે 23 30 માંથી 15 જાય તો કેટલા વધશે 15 20 માંથી 15 બાદ કરીએ તો 5 18 માંથી 15 બાદ કરીએ તો 3 15 માંથી 15 એટલે જવાબ 0 22 માંથી 15 બાદ કરીએ તો 7 17 માંથી 15 બાદ કરીએ તો 2 24 માંથી 15 જાય તો 9 35 માંથી 15 જાય 35 માંથી 15 જાય તો 20 38 માંથી 15 જાય તો 23 આગળ આપણે ડી એટલે તફાવત મેળવી લીધો છે તો તફાવતનો શું કરીએ સરવાળો તો તફાવતનો સરવાળો કરીએ એટલે આપણે સિગ્મા ડી આઈ ના મૂલ્ય મળી જશે 5 3 8 13 13 ને 5 18 21 21 ને 7 28 28 ને 30 30 ને 9 30 ને 9 39 39 ને 3 42 42 નો બગડો વધી 4 4 ને 2 6 6 ને 9 9 ને 2 11 11 ને 12 12 ને 13 14 14 ને 20 સરવાળો આપણે 162 તો અહીં આપણે જે કિંમત ધારી છે એને ભાગ્યા 12 કરીએ એટલે આપણે આ જવાબ મળશે 13.5 13.5 પ્લસ 15 નો સરવાળો કરીએ એટલે જવાબ મળશે 28.5 આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સીધી રીત અને ટૂંકી રીતે દાખલાનો ઉકેલ કરવામાં આવે છે ત્યારે બંનેના માધ્યમની ગણતરી ભલે દેખાવમાં જુદી છે પણ જવાબ સમાન છે કોઈ પણ ચલની એટલે કોઈ પણ કિંમત ધારો જવાબ આ જ આવશે જવાબમાં કે બદલાવ આવશે
नहीं। तो आ रीते आपने मध्यक की गणतरी करी, मध्यक कई रीते शोधवामां आवे छे तेनी पण आपणे माहिती एकत्रित करी। तो आ माहितीना आधारे आपणे नक्की करी शकीए छीए के मध्यक कई रीते गणवामां आवे छे। हजी एक उदाहरण द्वारा आपणे टूंकमां समजूती मेळवी लईए। तो उदाहरण बे समजूती माटे तैयार करीए। ચોમાસા દરમિયાન પડે વરસાદ મિનિમા નીચે મુજબ છે, તે પરથી એક સપ્તાહની વાત કરીએ, એક સપ્તાહ એટલે 8 દિવસ 7 દિવસની વાત કરીએ। તો વરસાદ મિનિમમ તફાવત માટે શબ્દ વપરાય છે બી
બી શોધવાનું સૂત્ર તમને અગાઉના વિડિયોમાં સમજાવ્યું છે કે x માઇનસ l x માઇનસ l બાય 80 માંથી 52 જાય તો વધશે કેટલા 28 70 માંથી 52 જાય તો વધશે કેટલા 18 52 માંથી 52 જાય તો વધશે 0 75 માંથી 52 જાય તો કેટલા વધશે 23 68 માંથી 52 જાય તો કેટલા વધશે 16 55 માંથી 52 જાય તો કેટલા વધશે 3 90 માંથી 52 જાય તો કેટલા વધશે 38 90 માંથી 52 જાય તો કેટલા વધશે 38 ડી નો અર્થ થાય તફાવતની રકમ તફાવતની રકમનો કુલ સરવાળો એટલે સિગ્મા ડી આઈ આપણે પ્રાપ્ત થાય છે તો સરવાળો પછી 8 8 16 16 ને 3 19 19 ને 6 25 25 ને 3 28 28 ના 36 36 નો છગડો પછી વળી 3 3 ને 5 6 7 8 9 10 11 ને 12 અહીં સરવાળો આવશે 126 ગણતરી માટે આપણે શરૂઆત કરીએ મધ્ય બરાબર કઈ મૂલ્ય ધાર્યું છે આપણે મધ્ય માટે આપણે ધાર્યા છે 52 પ્લસ સિગ્મા f બાય d સોરી સિગ્મા di તો di નો અર્થ થાય 126 છેદમાં 7 n બરાબર 7 લઈએ તો 52 ના 52 प्लस 126 भाग्या 7 करिए એટલે મળશે 18 18 અને 52 નો સરવાળો કરીએ એટલે જવાબ મળશે 70 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ધારી મધ્ય એટલે સીધી રીતે અને ઊભી રીતે મધ્યની જો ગણતરી કરવામાં આવે તો અહીં મધ્ય સમાન જ મળે છે કે મધ્ય બદલાતો નથી તો નેક્સ્ટ વિડિયોમાં આપણે હવે વર્ગીકૃત માહિતીના જે મધ્ય શોધવાના દાખલા છે એની ગણતરી કરીશું થેન્ક યુ વેરી મચ